विद्यार्थी मित्रों, आज आप पाठ 14 साकार नो शोधनारो भणीशुं, जेमना लेखक यशवंत पंड्या छे। आ पाठ एक नाटकना स्वरूपमां छे अने तेमना पात्र अंजन, किन्नरी, निखिल राय, सुरेन्द्रनाथ, भास्कर राय वगैरे छे। पाठनी अंदर जोईए तो अंजननो अभ्यास जोवा जेवो छे। खुर्शीमां मीजे जाजम उपर જોડા સાથે જ્યાંને ત્યાં ચોપડીઓ અને નોટબુકો એમ કે રખડતી જોવા મળે છે। ટેબલ પર મોજા, મેલા ધોયેલા કપડાં બધા એક સાથે ઢગલામાં, અને પેન્સિલ, રબર, છૂટુસો, અછવાઈ બધું જ રખડે છે। આ એક દ્રશ્ય છે જેમાં અંજન લાલ માઈ કે વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડી રંગ થાય, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય, વાદળીમાં લીલો રંગ મેળવીએ એટલે એમ એ અલગ અલગ રંગો મેળવીને નવો જ એક નવો રંગ મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યો હતો। એમ વિચારતા વિચારતા તે એમ કે પોતાનું માથું ખંજવાળતો હોય છે। ચીડાઈને માસ્તર આમી કે ગુખાવ્યા કરે છે એ ખોટું, ઈ કે યાદ કેટલું રીએ, હું ઈ કે ગણિત ગોખું ત્યાં એ કે ઇતિહાસ ગોખું, એક પાકું કડકડાટ કરું ત્યાં એ કે બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે ઈ કે, એમ કરીને તે ભણવા વિશે કેટલુંક બોલે છે। રમવાનું તો જાણે નામ જ નહીં કે લેવાનું, હું તો એ કે હેરાન થઈ ગયો છું એ કે આવું ભણતર તે ક્યાં હોય કે કોણે કર્યું હશે એ કે, એટલે કે પોતાના ભણતર વિશેના વિચારો પોતે એમ કે રજૂ કરતો હોય છે। નિરાશ થઈ ને એ ખુરશીમાં પડે છે, એટલામાં ટેબલ પર હાથ લગતા લાલ સાઈનો ખડીયો એ કે ઢળે છે અને અંજન એ કે બ્લોટિંગ પેપર વડે સાફ કરવા જાય છે। એનાથી તેના આંગળા ખરડાય છે, ખરડાય છે એટલે કે બગડી ગયા હોય છે, ખરાબ થઈ જાય છે। બ્લોટિંગ પેપરના ડાઘ સામે જોઈ આ બરાબર કે ઉપાય છે એ કે, એકવાર કે આ લાલ ડાઘના કે ડાઘમાં જો ભૂરો શાહી કે પેળવી જો એટલે એ કે ખબર પડી જશે કે લાલમાં વાદળી રંગ ભેળવવાથી કેવો નવો રંગ બને છે। એ વાદળી શાહીના એમ કે ખડિયાને બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળે છે અને ખબર નથી રહેતી કે એની એમ કે એના હાથમાં અને એના પોતાના કપડાં એમ કે કેટલી હદે બગડી ગયા છે। ઉત્સાહમાં બરાબર જાંબુડો જાંબુડો એમ કરીને ઠેકડા મારવા માંડે છે, એટલે કે તેને ખ્યાલ આવી ગયો કે લાલ રંગની અંદર એમ કે ભૂરો રંગ મેળવતા જાંબુડી રંગ મળે છે। ફિકરથી પણ પીળા એમ કે પીળા રંગનું શું થશે કે પીળો રંગ એમ એ વિચારવા લાગે છે। ત્યાં એની નાની બેન કિન્નરી એ આવે છે। કિન્નરી કે ભાઈ ભાઈ કે સતર સતા કેટલા હશો એ કે, અંજન ડાઘા સંતાડવાનો કે ના હાથ અને કપડાં બધું જ બગડી ગયું હોય છે, એટલે એ પોતાની બેન કિન્નરીથી એ હાથ પોતાના અને પોતાના કપડાં પર પડેલા ડાઘ સંતાડવા એ કે કરતો હોય છે। પણ હું એ કે અહીંયા વાંચું છું એ કે, ત્યારે કેમ આવી કે જા નથી કહેતો એ કે, કિન્નરી તું તો હમણાં કૂદકા મારતો હતો, એટલે કે એને ખબર પડી ગઈ કે મારે એમ કે જાંબુડો રંગ મળ્યો એટલે એ ઠેકડા મારતો હતો, એ કિન્નરી જોઈ જાય છે અને કહે છે કે તું તો હમણાં એમ કે કૂદકા મારતો હતો એ કે, અંજન તેમાં શું થયું એ કે, તું કે જા તું તારું કામ કરી કે, મતલબ કે અહીંથી જતી રહે। પાછળના પેજ ઉપર જોઈએ તો કિન્નરી પણ અંજન કે કૂદકા મારવા દો કે એમ કરીને અંજન ગુસ્સે થઈ જાય છે। ગરબડ નહીં કે જાય કે હું કૂદીશ ખરો એ કે, પણ તને કઈ વાંધો છે કઈ કે એમ કરીને અંજન પોતે ખરેખર પાછો કૂદકા મારવા લાગે છે। ત્યાં કિન્નરી એમ કે સાઈના ડાઘા જોઈ જાય છે। કિન્નરી તાળી પાડી અને તરત જ બોલે છે કે બોલાવો બાપુને એ કે, કપડાં કાળા કર્યા છે, લગી રહી કે ગાલ લાગે છે તારા એમ કે કપડાં ને ગાલ ને હાથ ને બધું એમ કે તે કલરથી બગાડ્યું છે। કિન્નરી જવા જાય છે ત્યાં અંદર અંજન નીકેનો હાથ ચાલી લીધો, મને જવા દે કે કિન્નરી, અંજન તરત જ કે છે કિન્નરી કે સતર સતા ઓગણીસો કે એમ કરી અને કિન્નરીને જતી અટકાવે છે। અંજનને થાય છે પણ એમાં એ કે બાપુને આવે તો એ કે નિખિલ રહે કે કેમ રહે, ત્યાં તો એમ કે જે બે બંને કિન્નરીને જવા માટે જ્યારે અંજન એમ કે હાથ પકડે છે ત્યાં તો એ કે એના પિતા બાપુ જ આવી જાય છે જેનું નામ હતું નિખિલ રાય, કેમ રહે એ કે સાના ધમ પછાડા ચલાવી આવ્યા છે બંને જણા એ કે, અંજાની કે આ એ કે કિન્નરો મને એ કેમ ક્યારની ભજવે છે, મતલબ મને હેરાન કરે છે, ભજવે છે મતલબ પરેશાન કરે છે, નિખિલ રાય કેમ રે કિન્નર,
કિન્નરી કે મસ્તી તો એ કેમ શું કરે છે, એના હાથ જુઓ, એના કપડા જુઓ. અંજને એ કે આંગળા અને કપડા પર કે પોતાના જે ડાઘા પડ્યા હતા તેને સંતાડવાના પ્રયત્ન કરે છે એ કે, પણ બધું જ નકામું. એમ કે નિખિલ રાયનો ત્યાં તો મિજાજ બગડે છે, મતલબ કે ખૂબ જ ગુસ્સો આવે છે. મિજાજ બગડવો એટલે ગુસ્સો આવે છે. અને એ જોઈને કિન્નરી ત્યાંથી ફટાફટ નીકળી જાય છે. નિખિલ રાય અંજનનો કાન પકડીને, અલ્યા તું તો એ કે સુધરવાનો જ નહીં કે શું, રોજ રોજ તારી નવી જ ફરિયાદ હોય કે, એક દિવસ બારીના કાચ ભાંગે તો બીજે દિવસે એ કે બાટલી ફોડે અને સાઈ ઢોળીને કાતો કપડાં બગાડે કે, ઘર આખામાં તે તો એ કે ડાઘા પાડ્યા છે એ કે. ગુસ્સે ઉભરાતો એ કે નિખિલ રાય અંજનને થપ્પડ ચોડી દે, તરત જ એક અંજનને લગાવી દે છે. બોલ કેમ કરતા સાઈ ઢોળી કે, ટેબલ પર એ કે નાચ કરતો હતો, શું હતું એ કે ખડીઓ કાઢતો હતો, શું થયું? અંજન એ કે હું લાલ સાઈના માય કે વાદળી ભેળવવા ગયો. નિખિલ રાય ત્યારે તો તું એ કે હુનર કરતો એમ તો એમ ને એ કે. અંજન ના હોય કે, ખાતરી તો કરતો હતો કે એમાં મેળવીએ તો જાંબુડો રંગ થાય છે કે નહીં કે મારી જોવું તો, એટલે એ પ્રયાસ કરતો હતો એમ કે. નિખિલ રાય કેમ કોઈ કે રંગારાને ત્યાં નોકરી કરવાની છે કે તારે? માથા પર પાછી બીજી એક ટપલી મારે છે. બેસ વાંચવાનું વાંચી કે, 10 વાગ્યા પહેલા જોઈ કે આ ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો છે ને એ કે, તો તારા પગ વાઢી નાખી શીખે. અંજન તો એ કે એકદમ ગુપચુપ થઈને ખુરશીમાં બેસી જાય છે અને નિખિલ રાય ત્યાંથી જવા લાગે છે. કિન્નર બાપુ માં કહે છે કે તમે અંજનને મારશો નહીં કે. નિખિલ રાય કેમ એ કે, એણે બગાડ્યો છે એ કે, તદ્દન રેઢિયડ કરી મૂક્યો છે છોકરાને કે. કાલે એના માસ્તર સાહેબ પણ કહેતા હતા કે તારો ભાઈ એમ કે પહેલા નંબરનો ઠોઠ છે એ કે. માસ્તર જણાવે છે કે જ્યારે ભાઈ કે ભણાવતા હોઈએ છીએ ત્યારે તેનું એ કે મન ભીતોમાં ભમતું હોય છે એ કે. કાં તો એ કે ઊંઘી જાય, નથી ઊંઘતો ત્યારે બાકડા બગાડે છે એ કે. વર્ગખંડ કે આખામાં બધે બાકડે કે પોતાનું નામ કોતરી કે અને લખતો હોય છે. તારા મોટા ભાઈના પરાક્રમોની તને કઈ ખબર છે એ કે. કિન્નરી ત્યાંથી જતી રહે છે. અંજણ પણ જરા પાછળ નજર કરે છે, વળી ચોપડીમાંથી માથું ઊંચી કે એમ કરીને નિખિલ રાખી જાય છે. માં તારી માથે કે આ તો મોત ભમતું હોય લાગે છે એ કે. મને એમ કે બાળકને કોણ કલેશ કરે કે, એટલે એ કે હું એ કે મૂંગો રહેતો હતો, પણ તમે તો એ કે મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો એ કે. માવતરનું માવતરપણું રહેવા દો એવા તમે ક્યાં છો એ કે, મતલબ કે અમારે તમને ખીજાવું નથી, પણ છતાંય તમારા વર્તન એવા છે કે જેથી અમારે તમને લોકોને ખીજાવવું પડે છે. અંજન વળી પાછો એ કે આ વાંચવામાં આવે કે ધ્યાન દે કે એમ કરીને એ કે પાછો ઠપકો આપે છે. કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળીના પંખાને અડપલું કરતો હતો, કોઈક દિવસ આંચકો લાગશે તો, મતલબ કે વીજળીના પંખા એટલે કે પંખા સાથે રમત કરતો હશે, વળી ક્યારેક શોટ લાગી જશે તો. કિન્નરી પણ બાપુ એ કે અમને આંચકો તો લગી રહે નહોતો લાગતો એ કે. નિખિલ રાય હવે તું એની વારે થાય કે, મતલબ તું એની સાથે રહી કે. બધા એને કે બગાડવામાં જ સમજ્યા છો કે, મને લાગે છે કે હવે મારે જ કે કડક થવું પડશે કે. અંજન ચાલ ઉભો થાય કે. અંજન તરત જ ઉભો થાય છે, આંખ કાઢી આમ આવી કે અંજન એની પાસે જાય છે કે. કડકાઈથી તારે તોફાન કરવું હોય તો તું તારે મોસાળી કે પાછળ ચાલ્યો જાય કે. અહીંયા તો ભણવાનું ભણવાનું ને ભણવાનું જી કે. જો મસ્તી કરી છે ને તો માર્યા વગરનો નહીં મૂકી કે. આજથી બધું કે બંધી કે. લાવ પૈડું ભોમરડો લખોટા કે મને બધું જ સોંપી દે તારું. સાયકલ પર બેઠો છે તો તારી વાત છે કે. તું જાણ્યો કે ચાલી કે હું બહાર કે બધું બહાર કાઢી કે તારી જે વસ્તુઓ બધી કે રમકડાની છે બધી મને આપી દે. ટેબલનું ખાનું ઉઘાડતા જ પૈડું અને સળિયા ને એમ કે બધું નિખિલ રાયને સોંપી દે. લખોટા ક્યાં? અંજન કે ખોવાઈ ગયા. નિખિલ રાય કે એકો મોટા ભાઈ કે થઈને કોઈને આપી તો નથી દીધા નહીં કે. બીજું શું શું છે એ કે લાવ. અંજન કે કશું નહીં. નિખિલ રાય કે જોવા દે જોઈ. નિખિલ રાય પણ પોતે ટેબલનું ખાનું જોવા જાય છે. કેમ અંજુ એ કે આનું શું કામ પડ્યું હતું એ કે. એકાદી કે ખીલ્યું ને એવું બધું અંદરથી નીકળે. જ્યારે નિખિલ રાય ખાનું તપાસવા જાય છે પોતે તો અંદરથી નાની નાની એક ખીલીને હથોડીને એવું નીકળે છે. એટલે તરત જ નિખિલ રાય અંજનને પ્રશ્ન કરે છે કે તારે આનું શું કરવું છે એ કે. એકાદ ખીલી તારા મગજમાં ખોસી કે, એટલે એ કે તારે એ કે એમાં જો ખોડી દઈશ ને એ કે તો તારું જે મગજ ચસકી જાય છે ને એ નહીં ચસકે એ કે. એમ કહીને ખીજાય છે. ફાટતે અવાજે બોલતો કેમ નથી કે મોંમાં મગ ભર્યા છે એ કે. હથોડી કેમ લીધી હતી?
અંજનની કે બીતે અવાજ એટલે ધીમે ધીમે ડરતા ડરતા બોલે છે. હું આઈ કે ખુરશીના પાયા કે જરી ઢીલા લાગતા હતા કે એટલે નિખિલરાય તે તું સુઈ કે સમા કરવાનો હતો એને કે સુતારને ઘેરે ઉતાર લીધો હતો તે કે આવો દોડાયો તો તું કેમ શું લગી કે રહીશી કે મારે તો કે તારો કે નાનો નામનો કે કેટલો કકડાટ કરો એ મને ખબર નથી પડતી. કિનરી અંજુ ચાલ માં બોલાવે છે. નિખિલરાય જા કે એની માં સોડમાં કે સંતા. નિખિલરાય એમ જેવા એને ખબર પડે છે કે પપ્પા બહુ ખીજવા માંડ્યા એટલે કિન્નરી આવીને અંજનને ત્યાંથી લઈ જાય છે. ચાલ તને માં બોલાય છે. જતા જતા કે બાળકોના ભવિષ્ય તો કે એની માતા જ રગદોડતી હોય છે કે મતલબ કે માતાઓ જ હંમેશા દોષી બને છે કે પોતાના બાળકોના એમ કે ભવિષ્ય માટે. કિન્નરી તરત જ કે અંજુભાઈ કે જોવ તો ખરા કે અંજન ના કિન્નરી કે પોતે એમ કે બધું જોવે છે. થોડુંક એને અંજનને જ્યારે આ નિખિલરાય ઠપકો આપે છે ત્યારે એ બીમાર પડી જાય છે એટલે કિન્નરી એની પાસે જાય છે અને પૂછે છે કે કેમ ભાઈ કે કઈ કે જોઈએ છીએ તારે. કિન્નરી કે ના કે અંજન તરત જ ના પડે. ના કિન્નરી કે મારે કઈ જોતું નથી કે તારે રમવા જવું હોય તો જાય કે કિન્નરી એમ તરત જ કે કિન્નર કે છે એટલે તરત જ કિન્નરીને એ જવાનું કે છે. અંજન શું કામ કે હું કે માંદો છું એટલે કે તું રમવા નહીં જા તરત જ. જયારે કિન્નરીને રમવા જવાનું અંજન કે છે ત્યારે કિન્નરી ના પાડી દે છે અને તરત જ એમ કે છે તો શું તું કે હું બીમાર પડી ગયો એટલે તું નહીં કે રમવા જા. તરત જ કે એને વાત કરે છે કિન્નરી. ના ભાઈ કે હું ક્યાં કે મોય રમું કે મારે વાકે તો તું માંદો પડ્યો કે. અંજન તારે વાકે ના ના કે તડકામાં ખૂબ ગુદિયા કર્યો હતો ને એટલે કે એમાં કઈ બધી નવીન નથી કે તારા લીધે કઈ નથી થયું. અંજન એવી રીતે એને વાત કરે છે. કિન્નરી ના ના કે અંજુ આજે સવારે કે બાપુ કે માં કહેતી કે બાપુ તને વઢ્યો ને કે એટલે તું બીમાર પડ્યો છે કે બાકી કે તને કઈ નહોતું. પછી માં મને વટતી હતી કે તે એને પજવ્યું ન હોત તો કે બાપુ કદાચ એને વઢત નહીં કે કાંઈ કઈ કે વાંક કાઢવા કાઢ્યા કરે છે કે મારું કે નસીબ વાકું છે કે. અંજન હસવાનો પ્રયત્ન કરે પણ એને બીમારીને લીધે હસી નથી શકતો. કિન્નરી કહે ભલે કે એમ જ નહીં કે તો આપણે કે બીજી વાતો કરીએ કે દવા પીવાનો વખત થઈ ગયો છે પીસ ને અંજુ કે. અંજન જવા દે નહીં કે મને બહુ કડવી લાગે છે પીવું છું એટલે આંખે અંધાર આવી જાય છે મને કે દવા પીવી ગમતી નથી. કિન્નરી પણ ભાઈ દવા તો પીવી જ પડશે નહીં કે એમાં થોડું ચાલશે કે. અંજન કે તરત ના પાડે છે. નિખિલરાય સુરેન્દ્રનાથને લઈને પ્રવેશે છે. નિખિલરાય ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો કે છોકરો લાશ જેવો થઈ ગયો છે હવે તો બરાબર થઈ જાય એવું કઈક કરો કે તાવ કે રહે છે કે ચડ ઉતર થયા કરે છે ચિઠ્ઠી લખી મોકલાવો તો કે આજે કે તો ઘરમાંથી કે અટલી દી છે એટલે તરત જ બધી વાત કરે છે. સુરેન્દ્રનાથ સારું કર્યું કે આવી આળસમાં કે ઘણી વખત કે બાળકોને પોતા કે માતા પિતા ગુમાવી દે છે એટલે જો બીમારી દરમિયાન બાળક માટે એમ કે માતા પિતા ધ્યાન ન દે તો કે ઘણી વખત બાળકને ગુમાવવાનો સમય આવે છે અને ક્યારેક તો કે મામલો બગડી બેસે એવી પરિસ્થિતિ પણ થાય છે. સાહેબ છોકરો દવા પીવે છે કે. નિખિલરાય તરત જ કે છે તો તરત જ કિન્નરી કે દવા કાઢીને આપે છે અને અંજન ફટાફટ દવા ગટગટાવી જાય છે. મોનો બગાડી કે બગાડવાનો પ્રયત્ન કરે પણ કડવી દવા હોય એટલે મોઢું તો બધાનું બગડી જ જવાનું. હાથ પોળા કરી લ્યો દવા પી લે પીવી નહીં કે તબિયત સારી થાય કે દવા પીવો નહીં કે તો શું કે કોઈ દિવસ કે તમે સાજા થઈ શકો કે કાંઈ કે વૈકુંઠ જવાય કે માટે થઈ નહીં કે તમે હું હરિભજિયા વગર વૈકુંઠ જવાય કે. નિખિલરાય ડાક્ટર સાહેબ નહીં કે હવે હું કે ધ્યાન રાખીશ એમ કરીને લઈ જાય છે. કિન્નરી કે હો બાપુ કે સુરેન્દ્રનાથ ત્યાંથી બધું ચાલ્યા જાય છે અને એને કિન્નરીને અંજોઈ કે ડાક્ટર સાહેબે કહ્યું છે તારી કે નાળાને તપાસવી છે કે અને પછી એમ કરીને એને દવા કાઢી ઢોળી નાખવાનો કે છું કે શું કે. અંજન કિન્નરી અરે એવું તો થાય કે એવું થોડું કે એટલામાં અંદરથી અવાજ આવે છે. અવાજ કે આવે છે કે કિન્નરી અહીંયા આવી કે કિન્નરી અહીંયા આવી કે અહીંયા માં એમ કરીને બોલાવે છે ગામ આવી કે આવી માં. અંજન જાય કે શું કહે છે તું અહીં બેસી રહે છે કે અને એને કે કઈ કે મદદ પણ કરતી નથી જાય કે તું મમ્મીને મદદ કર. કિન્નરી ભાઈ ભાઈ કે ભાસ્કર કાકા આવ્યા છે કે. અંજન ના કે મોસેથી એમ કે મોઢેથી અવાજ કે હે કે. કિન્નરી હા કે હમણાં કે અહીં આવશે અને માં તેમને કે કઈ બધી વાત કરતી હતી કે તું કઈ રીતે બીમાર પડ્યો.
અંજની કે ભાસ્કર કાકા ભલે ને આવ્યા ભલે ને એ કે રમકડા લાવીએ કે પણ એ થોડા કહી કે આપણે એમાંથી રમી શકવાના છે. કિન્નરી હસતી તું તો જોજે તો ખરો કે એવો બાપુને કહી દેવાના છે કે આપણને કદી વધે નહીં કે અને આપણને બસ રમવા જ દે કે. અંજનની આંખો હોય કે આતુરતા આવી જઈશ કે હાય હવે એમ કે રમવા મળશે. તું સાચું કહે છે કિન્નરી કે અરે એ તો એ કે સાચી વાત છે એ કે એમ કરીને ઉલ્લાસમાં આવી જાય છે. ભાસ્કરરાયે જોયું કે નિખિલરાય આવ્યા અને નિખિલભાઈને કહે એટલી વારમાં અંજન કે ખુશ મિજાજ આવી ગયો કે મજા આવી ગઈ કે હવે ભાસ્કર કાકા આવ્યા અને પપ્પાને સમજાવશે એટલે મને રમવા મળશે. નિખિલરાય ભાસ્કરરાયની પાસે જઈને મોટો દોસ્તો છે કે તમે કે ખોટો શું કામ એને દોષ દો છો કે અંજુના લક્ષણો તમે જાણતા નહીં કે મહિના દાડા કે પહેલા કે કોલસામાંથી મોટો કકડો લઈ અને એનો કે ભૂકો કરતો હતો. ભાસ્કરરાય કે શા વાસ્તે શેના માટે કે નિખિલરાય કે મેં પૂછ્યું તો એમ કહેવા લાગ્યો કે હું કોલસામાંથી સાકર બનાવું છું કે એવું એણે એમ કે વાંચ્યું છે કે કોલસામાંથી એમ કે સાકર બને છે. આવું એકવાર નહીં કે મેં તો કે નિત્ય આવા કે નવા નવા હુનર કર્યા છે કે મેં કેટલી વાર કે મારે આંખો આડા કાન કરવા કે ભણવાનું તો નામ જ નથી હોતું. ભાસ્કરરાય ભાઈ તારી ભૂલ થાય છે કે ભણવાની ચોપડીઓ મોઢે કરનાર થઈ કે કેટલાય દળદળ ફીટી હોય કે કેટલાની ગરીબાઈ દૂર કરી કે ચોટે ચોટે ભણેલા તો રખડે છે કે તને ખબર છે ને એ કે આપણે કે જ્યારે કે રામ રાજા રામ જે છે કે મહિને માંડી કે 35 રૂપિયા કમાય છે કે જ્યારે કે અને જે છેલ્લે બાખડે બેસનાર હોય કે રામલાલ હતા ને કે એણે તો બંગલો બનાવી લીધો. એવું જરૂરી નથી કે ભણતરને લીધે જ બાળક કેમ આગળ વધી શકે. નિખિલરાય એટલે એ કે શું કે મારે એને કે લોઢાના કારખાનામાં મોકલવાનો. ભાસ્કરરાય ગુસ્સે ન થયો કે હું એવું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે શક્તિ છે એનામાં એમ કે એને બધું જ આવડત છે તો તું શા માટે એને રૂંધી નાખે છે એને સાચા માર્ગે વળવા દે કે અને પ્રફુલ્લ કે થાય કે એની રીતે એમ કે તું એને આગળ વધવા દે કે કોલસામાંથી કોક દિવસ એ સાકર શોધીને લાવશે એ કે એમ કહીને નિખિલરાયને સમજાવે છે અને બૂમ મારીને અંજુ અને કિન્નરીને બોલાય છે. કિન્નરી કહે શું કહ્યું કાકા એ કે ભાસ્કર કાકા એ તરત જ કહે છે અંજન ક્યાં. કિન્નરી કે આ આવ્યો કે એમ કરીને ધીરેથી આવે છે અને કિન્નરી એમ કે તરત જ ભાઈને લઈને આવે છે. નિખિલરાય કે જાવી કે તરત જ કે એ કે છે કે નિખિલરાય ભણી લઈ કે હોય કે એમ કરીને રજા ન માગતો એ કે એમ પૂછે છે એમ કરી કહીને વાત કરે છે. નિખિલરાય શાંતિથી જાય કે વાંધો નહીં કે નિખિલરાય કે આડું જોઈ જાય છે. ભાસ્કરરાય પડખે કે છાપું પડ્યું હોય છે એની અંદર પોતે નજર નાખીને વાંચવા લાગે છે. કહેવાનો મતલબ એ છે અહીંયા કે તરત જ બાળકોને પોતાની રીતે એમ કે સમજાવે છે અને પોતે સમજે છે કે ખરેખર બાળકોના અંદર કોઈ પણ પ્રકારની એક સારી બાબત રહેલી હોય છે કે જેના દ્વારા તે પોતાનું આગવું ભવિષ્ય બનાવી શકે એવું હોય છે અને એવું જ નથી કે ભણતરને લીધે જ આપણે લોકો એમ કે આગળ વધી શકતા હોય. અને આવી રીતે ભાસ્કરરાય સમજાય છે. બંને બાળકો રમવા લાગે છે અને ઘરમાં પાછો આનંદ છવાઈ જાય છે. તો તમને આ પાઠ સુંદર રીતે સમજાઈ ગયો હશે.